સદાનંદં બોધિ સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંબો જન્મચ્છદ સદ્રશ શોભક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલ જીવતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાદનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શું કથા હતી ગઈકાલે? બરાબર, ભરવાડાનો આવી મહારાજની આગળ 200 રૂપિયાના મોંઘા દાગીનાઓ બધાય મૂક્યા. મહારાજ કે તમારા ધનીને તો પૂછો, તો કે તમારો ભગત છે, એને પૂછવાની જરૂર નથી. હાજો ગમારો નાનો ગમારા બે ભરવાડો હતા સારંગપુરના. બહુ સરસ વાત છે, જો કદાચ આગળ ચરિત્ર બહુ સરસ આવશે. ભક્ત ચિંતામણીનો આપણે પરચા વિભાગ એની અંદર 145મું પ્રકરણ આગળ વાંચ્યું હતું. નાના પેલા નારૂપંત નાના એનો દીકરો હતો, એને લેવા માટે મહારાજ આવ્યા. એની ઘરવાળીએ દેવીને હંભારી, બધાને હંભાર્યા કે મારા છોકરાને મારે મરવા દેવો નથી. મહારાજ કે તારી અંદર તાકાત હોય એને સંભાળ લે. આ પૃથ્વી પરના જેટલા પેગંબરો, આ પૃથ્વી પરની જેટલી દેવીઓ, જેટલા દેવતાઓ, જેટલા ભૂવાઓ, જેટલા ફકીરો, તારામ તાકાત હોય એટલાને સંભાળ. તારા છોકરાને હું લીધા વિના નહીં જો. અને ત્યારે એ બાઈને જ્ઞાન થયું કે આ તો મને મમતા અવસ્થાની અંદર મમત્વથી આવું થયું, નહીં તો મહારાજ તો સર્વોપરી છે, ધારે કરે, બે હાથ જોડ્યા, મહારાજ તમારે જે કરવું હોય કરો, પણ આ તો મારી માં છું એટલે મારો જીવ એવો પ્રભુ કે એકનો એક છોકરો તમે લો એ મને ના ગમે, પણ પ્રભુ તમે લઈ જાઓ, તમે જે કરો છો હિતમાં કરો છો. આટલું તો જાગી ગઈ, એટલી ડાઈ કહેવાય કે આટલી વહેલી જાગી ગઈ. તરત જાગવું એટલે સ્ત્રીને તરત જાગવું બહુ અઘરું છે. પુરુષ છે ને એને તમે અડધો પોણો કલાક સમજાવો ને તો પુરુષ સમજી શકે, પણ સ્ત્રીને જે તમારે સમજાવું ને એની માટે મહિનો જાય, બે મહિના જાય ને કેટલાકને આખી જિંદગી નીકળી જાય. બોલો, તમે ભાગશાળી બધા ભગત હો, નહીં તો તમે કેટલાકને પૂછો સંસારમાં તો આખી જિંદગી નીકળી જાય. તો કે હજુ મને સમજી નથી શકી, પણ ક્યાંથી સમજે એ? ના સમજે. આ બાઈ થોડાક સમયમાં સમજી ગઈ, મહારાજને કીધું તમારે જે કરવું હોય કરો. ત્યારે મહારાજને આ કંઈક અંદર ચાલુ છે બીજો ડખો. મહારાજને સંતોએ કીધું કે હે પ્રભુ, સંસારીને બે જ સુખ હોય, એક પૈસો અને બીજો છોકરો. સંસારીને રૂપિયાની ખોટ હોય ને શેર માટીની ખોટ હોય, આ સિવાય સંસારીને બીજું કોઈ દુઃખ ના હોય પ્રભુ. એટલે સંસારીને તો આ બેથી જ સુખ, એટલે પ્રભુ છોકરાને રહેવા દો. મહારાજ કે ખાલી હાથ કેમ જવું? મહારાજ બાજુવાળાને ઉપાડો ને, કે કોકણો ઉપાડ્યો બોલો, નહીં એને કાંઈ જ છોકરાની ક્યાં ખોટ છે વડોદરામાં? બાજુવાળાનો ઉપાડો. પણ બાજુવાળાનો ઉપાડો કયા બેઝ પર? એને આખી જિંદગી સ્વામીને ભજ્યા હોય, પૂજાપાઠ કર્યા હોય, માનસી કરી હોય તો એને ઉપાડો, પણ બાજુવાળો ભગત ના હોય તોય ઉપાડવાનો?
સંતો કે મહારાજ હરિભગતના ગોળાનું પાણી પીવે એનું એ કલ્યાણ, ત્યાં આડોશી પાડોશીમાં લોટનો વ્યવહાર તો હોય જ ને, વાટકીનો વ્યવહાર, ત્યાં નારું પણ નાનાનું એને ઘણી વખત જમ્યો છે, તમારે ધરાવેલો થાળ, એટલે છોકરાને ઉપાડો, તે એને ઉપાડી લીધો. બોલો, સિદ્ધાંતો જ સંતોએ આપી દીધો શાસ્ત્રનો, કે આ સિદ્ધાંત એટલે એને ઉપાડાય, અને મહારાજ ઉપાડીને લઈ ગયા. બાપુ ભાઈ, અરે નારું પણ નાના કે મહારાજ મારી પર તમે બહુ મોટી દયા કરી, તમે દીનબંધુ દયાળ છો, તમે જે કરો એ બરાબર કરો. આવો એક પરચો થયો. હવે આગળ એક બીજો પરચો કે છે, વળી વાત કહું એક સારી, હરિજનને છે હિતકારી, એક દ્વિજ બાપુ સરવરિયો, તેને સમજીને સતસંગ કરિયો, જોઈ સાચી રીત સંતતની, આવી પ્રતીત પોતાને ઘની, વળી સાંભળી સંતની વાત, તેને ભાંગી છે મનની ભ્રાંત, થયો સતસંગી સ્વામીનો ખરો, બે પ્રવાહે સિપાઈ આ કરો, જાલી ટેક મુવે નવ મેલે, શિર કર માં લઈને ખેલે. એક બાપુ સરવરિયા બ્રાહ્મણ છે, વડોદરાની અંદર પોતે સિપાઈ છે, રાજાના રાજ્યમાં સિપાઈ છે, એને સાચી રીત સંતતની, ભગવાને સાધુને આ પૃથ્વી પર વિચરણ કરવાની આજ્ઞા કરી, એની પાછળનું કારણ એક જ છે, સાધુ ઉપદેશ આપે પછી જીવનું પરિવર્તન થાય એ તો બીજું સ્ટેપ છે, સાધુ ઉપદેશ આપે અને પછી જીવમાં પરિવર્તન આવે એ બીજું સ્ટેપ છે, જીવને સત્સંગમાં લેવાનું પહેલું સ્ટેપ છે. સંતોની એવી સગડી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય, ખાવું પીવું નાવું ધોવું સૂવું બેસવું એ બધું જ, બોલવું ચાલવું, એ સાધુનું એવું હોય કે સામેના વ્યક્તિને એમ થઈ જાય બહુ સારા મહારાજ છે, બહુ સારા બાપુ છે, બહુ સારા સાધુ છે, આટલું સૌ પ્રથમ થવું જરૂરી છે, એટલું થાય પછી જ તમારી વાત એને અસર કરે, નહીં તો તમે ગમે એવી ઊંચી વાત કરો, ગમે એટલી સારી વાત કરો, એને એમ લાગે કે ઓલા ડાયરામ ગયા હતા ને આ ડાયરો હતો, પતી ગયો. ડાયરામાં પેલા આવે ને હાસ્ય કલાકારોને કથા કરીને જાય, બાપુઓ વાતો કરીને જાય, એને એમ લાગે એક વધારે બાપુ, બાકી બીજું કંઈ ના સમજે. પણ સાધુની જ્યારે ક્રિયાઓથી કોઈ પ્રભાવિત થાય, સાધુના બોલવાથી કોઈ પ્રભાવિત થાય, સાધુઓની રહેણી કહેણી જોઈને કોઈ પ્રભાવિત થાય, પછી જે જીવમાં સત્સંગ આવે, એટલે જીવને સત્સંગમાં લેવા માટેનું સૌથી પહેલું કાર્ય છે વર્તન. સાધુનું વર્તન છે એ જીવના સત્સંગના પાયાના બીજમાં રહેલું છે, બીજ સૌથી પહેલું એ છે. હવે ખરેખર વિચારો કે લગભગ આજે તમે બધાય છો અહીં હામાં બેઠા છો આજે, પણ જે દિવસે તમારી શરૂઆત હશે ગુરુજી કે સંતો પાસે, તે દિવસે તમે સૌથી પહેલાં તમારા હૃદયમાં એવો એક ઉદ્ગાર નીકળ્યો છે કે આવા સાધુ ક્યાંય નથી, પછી એ તરફનું સ્ટેપ ભરાય. ત્યાં સુધી કોઈ દિવસ સત્સંગની અંદર પગલું ના ભરાય, આવા સાધુ ક્યાંય નથી એટલે ભરાય અત્યારે. અને સાધુના જ ભગત જાજા હોય, ભગવાનના ભગત કરતાં જો હમણાં સંતોને વિદાય કરી દો 6 મહિના અને સંતો વિના, તો ભગવાન હશે, ભગવાનને સાચવવા માટે આવશે 5 હરિભગત, નહીં આવે એમ નહીં, ઘનશ્યામ મહારાજને નહીં છોડે કોઈ, પણ સાધુ હશે અને જે થશે, એકલા મહારાજ હશે તોય નહીં થાય. એ અતિશયોક્તિ કોઈ સાધુનો મહિમા વધારવા માટે નથી, પણ શ્રીજી મહારાજ પણ આ પૃથ્વી પર આવ્યા ત્યારે પોતાની હારે 500 પરમહંસની ફોજ લઈને આવ્યા હતા, એનું કારણ જ એ હતું
કેવા સાધુ ગામડે ફરે, એના જીવન અને વર્તનને કોઈ જોવે, એને એમ લાગે કે આ સાધુ જ આવા છે, તો આને મળેલા એના ભગવાન કેવા હશે? મોટે ભાગના તમે જુઓ ને તો શ્રીજી મહારાજ વખતે પણ એવી જ રીતે આવ્યા કે સંતોના વર્તન જ્યારે કોઈએ જોયા અને પૂછ્યું કે તમે કોણા સાધુ, અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ, એ ક્યાં છે, ગઢડામાં છે, ઓહો, જેના સાધુ જ આવા હોય એ કેવા હશે? અને ખોડતા ખોડતા મહારાજ પાયા આવે. આવી જ રીતે જાજા આવેલા હતા હરિભક્તો. એટલે સંતો એનું વર્તન અને જીવન એવું હોવું જોઈએ આ પ્રસંગ પરથી, કે એનું બધું જ એવું હોય કે સામેના જીવની અંદર એનાથી શાંતિ થાય, શાંતિ પમાડે, તેને સંત કહીએ. હા, પણ એક અપવાદ છે, એક અપવાદ છે. ગુણાદિતાનંદ સ્વામી કે નિરંજનાનંદ સ્વામી પાસે બેસીએ તો મહારાજ જેમ સમાધિ કરાવે ને અને જેવું સુખ વર્તે ને એવું નિરંજનાનંદ સ્વામી પાસે વર્તે, એવા સાધુ હતા. પણ સ્વામી કે વર્તે કોને? જેને એમાં હેત હોય એને. નહીં તો મુક્તાનંદ સ્વામી પણ રાક્ષસ જેવા દેખાવાવાળા આ સત્સંગમાં હતા. મુક્તાનંદ સ્વામીનું નામ મોદકાનંદ પાડ્યું છે. મોદકાનંદ એટલે લાડવા, મોદક એટલે લાડવા. અને આત્માનંદ સ્વામી કે જે આત્માનંદ સ્વામી એવા પુરુષ કે પોતાના શરીરમાંથી સ્વામીને જીવડા પડે એટલું શરીર હળી ગયું હતું, અને જીવડા પડે એવા રોગની અંદર સ્વામી જીવડું નીચે પડે ને એને પાછું પોતાના શરીરમાં મૂકે, લે એ તો તેરા ખા જ હે ખા, કે એ તો તેરા ખા જ હે ખા, પોતાનું શરીર જીવડાને ખવડાવે. આવા રોગો સંતોને થઈ ગયા હતા, આવી જીવાતો પડેલી હતી. એ જીવાતોને એ સાધુ હાચવતા કે તારું ખોરાક છે જતું ક્યારે જ ખા. કેવા આત્મનિષ્ઠ પુરુષ હોય આવા આત્માનંદ સ્વામીનું નામ આ સંપ્રદાયમાં અનાત્માનંદ પાડવાવાળા હતા. મુક્તાનંદ સ્વામી સત્સંગની માનું નામ મોદકાનંદ પાડવાવાળા હતા. એટલું નહીં, કાગળ લખવાવાળા હતા. શ્રીજી મહારાજ પર કાગળ લખ્યો કે પ્રભુ આ તમારા મોદકાનંદ ને અનાત્માનંદ અમને શાંતિથી જીવવા નથી દેતા, માટે એના સંગમાંથી છોડાવજો. મહારાજના હાથમાં પત્ર આવ્યો, મહારાજ કે આ મોદકાનંદ કોણ અને અનાત્માનંદ કોણ, આવા સાધુ તમે કર્યા જ નથી. તે સભાની અંદર સામે જ મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી બેઠા હતા. મુક્તાનંદ કે મહારાજ બતાવો, મહારાજ કે બતાવો, મહારાજ અનાત્માનંદ આત્માનંદ સ્વામી અને મોદકાનંદ હું. તે મહારાજ કે કેમ તમારા નામ આવા પાડ્યા, તો કે મહારાજ અમારી ભેગા બે ચાર આવા આવી ગયા છે, તમે અમને મોકલ્યા હતા ને આ બાજુ, તે બે ચાર ટોળામાં એવા આવી ગયા છે મહારાજ, એને અમે કંઈક ધર્મ નિયમ પાડવામાં કાચા હોય એટલે કંઈક એને રોકીએ ટોકીએ. આત્માનંદ સ્વામીનું ધર્મવાળું અને મારે મારા સત્સંગની મર્યાદા અને સત્સંગની રહેણી કેની ન તૂટે એવી એક મારી એટલે મેં અમે એ સાધુઓને કંઈક કહીએ એના કારણે એને તમારી ઉપર આ પત્ર લખ્યો છે. પ્રભુ જે સજા કરવી હોય એ કરજો. મહારાજ કે સજા તમને નહીં, સજા એને જ કરવી પડે, સત્સંગ બારા કરો. જે આવા મોટા સાધુની મોટાઈને ના સમજી શકે, જે આવા મોટા સાધુની સ્થિતિને ના સમજી શકે એને સત્સંગ બારા કરો મહારાજ કે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ જીવ તો જીવ જ હોય, આપણે પ્રભુ જો આમ જ બધાને કાઢવા માંડશું તો એના કલ્યાણ કેદી થશે, પણ મહારાજ કે આ તો બગાડ છે. આ વાત જો એ બીજા પાંચને કરે ઊંધી કરીને તો તમારા જેવા સાધુમાંથી બીજા પાંચ જીવને હેત તૂટે, ને જો હેત તૂટે તો એ જીવોનું થાય શું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ જેને તમે જાળવવાના હશે એને તમે જાળવી જ લેવાના છો, પણ પ્રભુ એ જીવને સત્સંગમાંથી ના કાઢશો, રહેવા દો. સ્વામી આવી વિનંતી કરી, હવે તમે વિચારો મુક્તાનંદ સ્વામી જેવા સાધુની સમજણ ક્યાં અને એને મોદકાનંદ લખવાવાળાની સમજણ ક્યાં? આત્માનંદ સ્વામીએ મહારાજને એવી જ વિનંતી કરી, એ આત્માનંદ સ્વામીની સમજણ, એની ઉદારતા, એની સાધુતા, એની ભક્તિ, એની નિર્મળતા, એનું દાસત્વ ક્યાં અને એને અનાત્માનંદ લખવાવાળાની બુદ્ધિ ક્યાં? આટલો ફેર હતો. એટલે સાધુથી શાંતિ થાય, સાધુના વર્તનથી ભગવાનના માર્ગે ચાલવાનું બળ મળે, પણ કોને મળે? કે જેને એ સાધુને લક્ષણોથી યથાર્થ જાણ્યા હોય એને મળે. પણ સ્વભાવવશ જો સાધુ પાસે જતો હોય તો જ્યારે સાધુ એના સ્વભાવ ઉપર કંઈક વહેન મારે, કંઈક કે, અને ત્યારે એને તરત લાગી આવે કે આ સાધુ બરાબર નથી. કેમ? તો એટલા માટે
કે એના સ્વભાવ ઉપર કાંઈક વેન કીધું, એને કાંઈક નડે એવું કીધું, એને કાંઈક વાગે એવું કીધું, અથવા તો એને કરવું તો એવું ના કરવા દીધું, નહોતું કરવું એવું કરાવ્યું, બસ આટલું જ થાય. એટલે પછી એને ના ટકે. આજે ગુરુજી જોઈને મને બહુ શાંતિ થતી હોય, પણ જો ગુરુજી મહારાજ જે કરવું હોય એનાથી વિરુદ્ધ કરાવે, બરાબર, મારે કરવી હોય કથાને, મારે કરવું હોય વ્યવહારને, મારે કરવો હોય વહીવટને, મારે કરવો હોય આયોજન, અને મારી પાસે વાસણ ઉટકડાવે, વાસણ ઉટકાવે કે તારે ક્યાંય કોઈ સ્ટેજ પ્રોગ્રામ કોઈ જગ્યાએ ઉતરવું જ નહીં, આરતી કરીને સીધું વાસણ ઉટકવા, પોતા મારવા, રસોડા સાફ કરવા, બાથરૂમ સાફ કરવા, આ જ કરવું તારે. હવે 10 વર્ષે બહુ કથા કરીને બહુ ફર્યો, 10 વર્ષ આવે તારી આ સેવા, ત્યારે જીવને કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે એટલે એને સમજી લેવું કે મેં હજુ બરાબર જાણીને સાધુને ઓળખ્યા નથી. જો ઓળખેલા હોય તે તમને બાથરૂમ સાફ કરાવે, ટોયલેટ સાફ કરાવે, રસોડું સાફ કરાવે, વાસણ ઉટકડાવે, કે પછી તમને ગટરો સાફ કરાવે. તમને જ્યારે આયોજન કરાવ્યું હોય, તમારી પાસે વ્યવહાર કરાવ્યો હોય, તમારી પાસે વહીવટ કરાવ્યો હોય, તમને 5 જીવ પૂછે એવી તમને સત્તા આપી હોય, તમને વ્યાસપીઠે બેસાડીને કથાઓ કરાવી હોય, તેદી તમને જે એમાં ભાવ દેખાય છે કે ઓહો મારા ગુરુજી મારો કેવો વિકાસ કરે, મારા ગુરુજી મને કેવું કરાવે, એવું જ જ્યારે ગટર સાફ કરાવે, કોન્સ્ટન્ટ કરાવે, અને તેદી એ જ ભાવ રહે, ત્યારે સદગુરુને ઓળખ્યા કહેવાય. મારો કહેવાનો અર્થ એ છે કે વર્તનથી સાધુને ઓળખે છે, એ પણ ઓળખવાની ઘણી રીતો છે. ઘણાને એવું થાય કે ઓળખી લે, પણ એ કેવી રીતે ઓળખે કે એના સ્વભાવનું પોષણ થતું હોય ને ઓળખે, એટલે એના સ્વભાવ ઉપર જેદી ઘા વાગશે તેદી એ સાધુથી દૂર થવાનો જ, એ જવાનો જ દૂર. પણ જો એને સ્વભાવ છોડીને, ભલે સ્વભાવ મારામાં છે પણ સાધુ તો મારા કલ્યાણ કરતા છે, હિત કરતા છે, સારા જ છે, એ કેમ કહેતા હશે ને હું હશે મન નહીં સમજાતું હોય, પણ જે કરતા હશે બરાબર કરતા હશે, જો એવો વિચાર હશે તે દૂર નહીં જાય. બાપુ ભાઈને અહીં એવું થયું છે કે સંતને જોયા, સાધુનું વર્તન જોયું, અને સાધુની વર્તન જોઈને મનની ભ્રાંતો ભાંગી ગઈ બધી, અને થયો સત્સંગી, સ્વામીનો ખરો, મહારાજનો સાચો સત્સંગી થયો. પાછો ક્ષત્રિય સુરવીર તો હતો જ, આમાં તો દ્વિજ, આ તો બ્રાહ્મણ છે ને સૈનિકમાં છે, ઉપડ્યા છે, ક્ષત્રિય તો નહોતો પણ સિપાઈ હતો, એટલે પછી આકરા સ્વભાવનો તો હોય જ. અને હંમેશા આકરો માણસ જ્યારે સત્સંગ કરે ને ત્યારે એનો સત્સંગ એ આકરો જ હોય. હા, ઢીલો હાવ પોદળા જેવો સત્સંગ કરે તો એનો સત્સંગ પોદળા જેવો જ હોય, એને તમે ગમે ત્યાંથી પલળે, એને ગમે તે બાજુ નાખી દો એમ, હા એમ જ કરે. અને જે આકરા સ્વભાવવાળો હોય ને એ સત્સંગમાં આકરો જ હોય, હા જેવો તેવો ના હોય. અને પેલો ઢીલો હોય ને ગેસ જેવો, એને ગેસની જગ્યાએ જ મૂકવો પડે, એને ક્યાંય પક્ષ રાખવાનો હોય તો એને ના મોકલાય, નહીં તો એ તમારી લાજ લઈને પાછો આવે. ત્યાં પહેલાં આકરા સિપાયોને મોકલવા પડે કે જાઓ ભાઈ, આ વેન ઉપર વેન લાવે એવા જોઈએ ત્યાં, આકરો એવું છે સત્સંગની અંદર, એવા જોઈએ સત્સંગ માટે. જાલી ટેક મૂવે નવ મેલે, આકરો હોય આવો હોય ટેક લે ને મૂકે નહીં, પછી માથું જાતા, મસ્તક જાતા રે, મુખનું પાણી નવ જાય, હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે એવો. નિષ્કપટ મતિ હતી ઘણી, કહું વાત આવે તે ધણી, બહુ નિષ્કપટ એની બુદ્ધિ હતી, કપટ તો એની બુદ્ધિમાં હતું જ નહીં. હવે એની વાત કે છે, એનો સુત તે રામ સેવક, થયો માંદો શરીરમાં છેક. છોકરા બીમાર પડે છે બધાના, કોકના હાજા બીમાર થાય ને કોકના બીમાર થાય, છોકરો બીમાર પડ્યો રામ સેવક એક, આવ્યો સમો એને અંતકાળ, ગરુડે ચડી પધાર્યા દયાળ. ગરુડ ઉપર મહારાજ બેહીને આવ્યા, ક્યારેક હાથી લઈને આવે છે, ક્યારેક રથ લઈને આવે છે, આજે આ બાપુભાઈના છોકરાને ઉપાડવા માટે ગરુડ લઈને આવ્યા. અને મહારાજને ઉપાડવો ગમે ત્યાંથી ઉપાડે જા, ગમે ત્યાંથી ઉપાડે. આવ્યો સમો એનો અંતકાળે, ગરુડે ચડી પધાર્યા દયાળ. સંગે સંત તનુ બહુ વૃંદ, મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ. બોલો, આવા મોટા મોટા સાધુન લાવ્યા મહારાજ, આપણે કેટલા ભાગશાળી કે આપણા જ્યારે અંતકાળ આવશે તેથી મહારાજ અને મોટા પુરુષો આમ પધારવાના છે અને આમ આપણને લઈ જવાના છે. આ બધું એટલે કરીએ છીએ, હવારમાં ઉઠીને કોને કથા કરવી ને સાંભળવી ગમે છે, હવારમાં ઉઠીને કોને મહારાજના દર્શન કરવા ગમે છે,
આ રોજ આવતા હોય મામા, ઘણી વખત મામાને થાય કે આજે આળસ ચડી છે, નથી જવું, તોય પણ મનને મારીને પહોંચી જાય. મન તો એવું જ છે, મન તો હરામી જ છે. આપણે જો મનને થોડુંક જ મચક આપીએ ને તો તમે જોજો, મનને એક દિવસ એવું કહેજો હાલ તું કે એમ, તો એ તમને અઠવાડિયાની અંદર ચાર દી રજા પડાવે. મન એવું છે. પણ આ તો આત્માને જ જાગૃત રાખવો પડે કે તું આ પાડે છે એટલે જવું જ છે, અને તો જ પહોંચાય. તે આ નવરા બેઠા વાતું કરીએ, નવરા બેઠા અમે, લો કંઈ રૂપિયાની કંઈ આવક છે, આપણે આ કથા કરીએ તમને કંઈ મળે છે? પગાર મળે છે? $5 મળે? કથામાંથી ઊભા થયા પછી કાંઈ મળતું નથી. જગત એવું જ આને ગુનાદાન જોઈ કે આ નવરા બેઠા વાતું કરે છે. નવરા માણસોનો ધંધો છે. મંદિરે કોણ જાય? નવરા. કથા કોણ કરે? નવરા. સાધુ કોણ થાય? બેકાર. જે બેકાર હોય ક્યાંય કામના ના હોય એ સાધુ થાય. જે નવરા હોય જેને કોઈ ધંધો ના હોય એ મંદિર જાય. બોલો દાદા, તમે અહીં રહેવા કેમ આવ્યા? નવરા છો, બેકાર છો, એટલે બોલો. જગત એવું માને કે આ નવરા છે, પણ કે આ નવરા છે. ઘેર હોય તો છોકરાના છોકરાને મોટા કરે, રમાડે, થોડું બેબી સિટિંગ કરે, થોડું મૂકવા જાય, જમાડે, સંસ્કાર આપે, વાતું કરે, બધું જ છે. સંસારમાં જ છે અને બધું છે. છોકરાના છોકરાઓ છે અને છોકરાઓ રાખે એમ છે, સારી રીતે સાચવે એમ છે, ગમતું નથી. લો રમેશભાઈ તમને આવ્યા, મન કે બાપા વિના ગમતું નથી, ઘર ખાલી લાગે છે કે. બોલો. પેલો છોકરાનો છોકરો નાનો છે એ સંભાળે, અહીં તીર્થ આવે તે કે દાદા યાદ આવે. હવે જેના છોકરા યાદ કરતા હોય અને એવા દાદાઓ અહીં રહે એ કેવી રીતે બેકાર કહેવાય કહો? પણ જગત શું જાણે? જગત એવું જાણે કે આને ઘેર નહીં તે અહીં આવી ગયા છે. આ જગત તો બધી વ્યાખ્યાઓ કરે. ગ્રહસ્થ આશ્રમમાં મંદિરમાં જો અહીંયા આગળ તો આપણો અમેરિકા દેશ હજુ સારો, અહીં લોકો પાસે લપછપ કરવાનો ટાઈમ નથી. હા, બાકી વૃત્તિ તો ખરી પણ એનો ટાઈમ નથી બધા પાસે. કારણ કે આવી વૃત્તિ ત્યાંથી ને ઇન્ડિયાથી પાર્સલ થઈ જાય ને, સ્ટીમરો ભરી ભરીને આવી જાય. પણ ઇન્ડિયાની અંદર જો આમ બાપા કોઈ મંદિરમાં રહેવા આવ્યા હોય ને ગામમાં, આજે માનો કે કોઈ ગામ હોય ને ગામમાં અમે સંતો રહેતા હોય અને મંદિરમાં અમે કોઈ બાપાઓ બે રાખ્યા હોય, ગામમાં જ ઘર છે અને અમે એને મંદિરમાં રાખી લીધા હોય ને, આખા ગામમાં શું વાતો થાય? એને એના દીકરાઓ સાચવતા નથી એટલે સાધુઓએ મંદિરમાં રાખ્યા છે. એની વહુ એને ક્યાં ખાવા દે છે? ત્યાંથી ઉપાડે. સાચું શું છે ખોટું શું છે કાંઈ ના જોવે, પણ ત્યાંથી જ ઉપાડે. એની વહુ એને ક્યાં ખાવા દે છે? હવે ક્યારેક પાછું એમાં શું હોય કે કોઈ ગ્રહસ્થ પરિવાર છે, કોઈ કુટુંબ પરિવાર છે ને એને કંઈક ક્યારેક કંઈક વાતો ચીતો, ક્યારેક કંઈક થોડું બોલાચાલી થયું હોય, કંઈક થયું પણ હોય ને, તમે બધા ભેગારો થાય, ના થાય એવું નહીં, થયું હોય. હવે એને નિર્દોષ ભાવે કીધું હોય કે આજે આવું થયું, હવે એ બે વર્ષ પહેલાંનું કંઈક થોડુંક થયેલું હોય ને, એમાં આ તો બાપડા સેવા કરવા જાય પણ ઓલું યાદ કરે, ઓલું નહોતું થયું, તેવું બધું આલ્યા જ કરે, પછી શું કરે? થાકીને બિચારા મંદિરમાં જતા રહ્યા, લે આવા બેકારને આવા નકામા કરે. આ સાધુ કોણ થાય? મા બાપાએ કંઈ હોય નહીં, અડધા ગાંડા હોય, ક્યાંય સંસારમાં હાલે એવાના હોય, સમજ્યા ને, અને એના ઘરમાં કશું અનાજ દાના કશું ના હોય ને ત્યારે સાધુ થાય. આવું હું સાધુ થયો ને તે એક જણનું મને સમજાવવા આવ્યો, મને કે તમારા ઘેર તો બધું જ છે, બધું જમવાનું બધું છે, ભાઈ આપણે સાધુ ના થવાય. સાધુ કોણ થાય ખબર છે? કોણ થાય ભાઈ? ભૂખ્યા મરે એ થાય. આવી વ્યાખ્યાઓ સંસારમાં હોય છે. નવરા બેઠા ગુણાદિતાનંદ સ્વામી કે આ વાતો કરીએ છીએ તો લખ ચોરાસી પર લીટા તનાય છે. કરોડો જન્મના સંચિત પાપ કર્મો જે છે બળે છે. આ કથા વાર્તા સત્સંગથી બળે છે, ચોખ્ખા થઈએ છીએ, કુંદન જેવા થઈએ છીએ, અને અંતકાળ આવે ત્યારે આવી ઘટનાઓ ઘટે એવા આપણે થઈ રહ્યા છે. ગોપાળાનંદ સ્વામી છે સાથ, જળજારી ભરી ધરી હાથ. ગોપાળાનંદ સ્વામી જળજારી લઈને આરે આવ્યા છે. નિત્યાનંદજી કરે ચમર, એમ પધાર્યા શ્યામ સુંદર. દેઠા સત્સંગે કો સંગી જને, આવ્યા બાપો બાઈને ભવને. મહારાજ આવા બધાય સંતોના વૃંદ સહિત આવ્યા. આખા વડોદરાના સત્સંગીઓએ તો જોયા પણ કુસંગીએ જોયા કે સ્વામિનારાયણ ગરુડ ઉપર બેહીને આવ્યા છે. બોલો. દીઠા સહુ આવીને નામે છે શીસ, કહે ભલે આવ્યા જગદીશ.
બધાએ આવીને ભગવાનને વંદન કરે છે, પ્રભુ તમે ભલે પધાર્યા. ત્યારે નાથ કહે આવ્યા આજ તારા સુતાને તેડવા કાજ. કાંઈ અમે ફરવા નાટો મારવા નથી આવ્યા ભાઈ, તારું પાર્સલ લેવા આવ્યા છે. આ રામ સેવક તને બહુ વાલો છે, આને ઉપાડવાનો છે, બોલ, આને ધામમાં લઈ જવાનો છે. મને એ આશ્ચર્ય લાગે છે કે અમેરિકા જેવો દેશ આજે તો બહુ બહુ સહેલાઈ થઈ ગઈ, પણ આજે 60ની સાલમાં જે આવ્યા હશે અમેરિકા, 60ની સાલમાં કે 50ની સાલમાં, આખા ભારતમાંથી ગમે તે પ્રાંતમાંથી આવ્યા હોય, તો એ વખતે જ્યારે અમેરિકા આવતા હશે ત્યારે કેટલું જોખમ હશે. એ વખતે પ્લેન કેવા હશે, એ સમયે ફોનની વ્યવસ્થાઓ, તારની વ્યવસ્થાઓ, ટપાલની વ્યવસ્થાઓ, કદાચ 15-20 દિવસ ને મહિને એકબીજાનો કોન્ટેક પત્ર દ્વારા થતો હોય આવી પોઝિશનો હશે. આજથી વર્ષો પહેલાં આફ્રિકા જ્યારે કચ્છમાંથી ચરોતરમાંથી લોકો જતા, સ્ટીમરમાં બેસીને જતા, 6 મહિને તો એના વળતા સમાચાર આવે કે આફ્રિકા પહોંચી ગયા છે, બરાબર છે. પછી 4 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ સુધી એ ત્યાં શું કરે છે, કાળિયાના દેશમાં ગયા છે, ત્યાંનું શું થતું હશે કાંઈ નહીં, એ અમેરિકાની અંદર પહોંચી ગયા અહીં શું કરતો હશે કાંઈ નહીં, કોઈ સમાચાર નહીં. ફક્ત સમાચાર એટલા ડોલર જાય, ડોલર જઈને રૂપિયામાં કન્વર્ટ થઈને આવે, આટલા સમાચાર કે છે. ન્યાયનું શું થાય, એ વિયોગ માણસ કેવો સહન કરી શકે. 15 વર્ષ, 20 વર્ષનો વિયોગ આવે, ઓલો અહીં મરી જાય તો એને બાળવાય ઓલા ના આવી શકે અમેરિકા, તો પણ એ વિયોગને જીવ સહન કરે છે. કઈ સમજણ છે, ઇલીગલ માણસો અમેરિકામાં 20-20 વર્ષથી છે, અને એ લોકો પોતાના દીકરા દીકરીઓ ઇન્ડિયામાં લગ્ન કરે છે તો પણ નથી ગયા, ફક્ત રૂપિયા મોકલાવ્યા છે અને ફોટા અને મૂવી જોઈને આ અહીં આનંદમાં છે, આના રૂપિયા જોઈને ઓલા ત્યાં આનંદમાં છે, એકાબીજાને ફોન દ્વારા કેમ છો, સારું છે, બસ આટલું જ થાય છે, બીજું કશું થતું નથી, હામા હામી મળાતું નથી, આ ક્યારે અહીં મરી જશે એની કોઈ ગેરંટી નથી, છતાંય પણ લોકો કેટલા આનંદમાં છે બોલો. પણ કોઈ સત્સંગની અંદર આવે તો, કોઈનો છોકરો 1 વર્ષમાં $5 મિલિયન કમાય, એ કમાવા માટે એને ચીનમાં જવું પડે, ને ચીન સરકારનો જો કાયદો હોય કે અહીં આગળ 25 વર્ષ સુધી એને રહેવું પડશે, ને આ દેશ છોડીને પાછો નહીં જઈ શકે, પણ વર્ષે જો $5 મિલિયન મળતા હોય ને અહીં અમેરિકામાં $1 લાખ કમાતો હોય, તો ચીનમાં 25 વર્ષ જાય. એની પત્ની હોય ને, પત્ની તો પત્નીને વિયોગ ના થાય પતિનો, બોલો, અને પતિને પત્નીનો વિયોગ ના થાય, મા બાપને છોકરાનો ના થાય, છોકરાને મા બાપનો ના થાય, એના બેઝમાં રહી છે 5 મિલિયનની માયા. એ જ એનો બેઝ છે, માયા ઉપર આધારિત છે. એ જ બેઝ જેને ભગવાન ઉપર આધારિત થઈ જાય, એને એમ થાય કોઈને છોકરો દેવાનો થાય સત્સંગની અંદર સાધુ થવા માટે. અહીં દીધા છે, અહીં કૌશિલ ભગતને દીધા, એવા કેટલાય છોકરાઓને જે મા બાપે દીધા એના બેઝમાં ભગવાન રહ્યા છે, અને ખબર છે કે આજ અમે અમારી મૂડી સ્વામિનારાયણની બેંકમાં જમા કરીએ છીએ. આનો આત્મા અહીં આપણી ભેગા 5-25 વર્ષ ભગવાનની ઈચ્છા ક્યાં સુધી હોય શું ખબર કે ક્યાં સુધી રહે, પણ કાલ એનો આત્મા છૂટીને મહારાજના ધામમાં જઈને મહારાજના ધામમાં તો આપણે પહોંચવાના, પછી તમે યુગો યુગાંતર ભેગા જ છો, જુદા પડવાના. અહીં આગળ તો 5-25 વર્ષમાં જુદા પડીશું, અને અક્ષરધામની અંદર તો જુદા જ નહીં પડીએ. અરે કોઈનો પતિ સાધુ થતો હોય તો પત્ની રજા આપે, હું વાંધો, 25-30 વર્ષ તમે ભેગા રહેશો, લડશો, કકડશો, ને કેટલી માથાકૂટ, એના કરતાં પતિ સાધુ થતો હોય તો રજા ચિઠ્ઠી લખી દો, જા અમે અમારું કુટી લઈશું, અને પતિને જવા દો 25-30 વર્ષનો વિયોગ, પછી ત્યાં તમે પતિવ્રતાનો ધર્મ બધો ઉપર પાડજો, બધા ભેગા જ છો પછી તો, પતિ ત્યાં ભેગા થવાના જ બધા, કારણ કે એ ભગતથી હોય, તમે ભગતથી હોય, જવાના ક્યાં, શ્રીજી મહારાજ બધા નંદ કાળે લેવા આવવાના, મહારાજને રિક્વેસ્ટ કર્યું, પ્રભુ ઉપર ઓળખાણ આપજો, ભેગા બેહીએ, આમાં બેહું ને ભેગા, હવે આટલું બેઠા કેટલુંક બેહવું, થાકે આવે કે તો કેટલુંક બેહવું, નિષ્પૃહ થઈ જવું, વાત સાચી છે, થવું જ પડે નિષ્પૃહ, બરાબર ને. ભક્તપણાનું હેત રખાય, ભક્ત, બીજું હેત ના રખાય, મારા ઘરવાળા, મારા પતિ, મારી પત્ની, એ હેત ઉડી જવું જોઈએ, આવે તો બસ ભગતપણાનું હેત, આ ભગત છે, મુક્ત છે,
અક્ષરધામના મુક્તના મુસા મુક્તિ માર્ગના મુસાફરો છે એમ પહોંચવાનું. પણ હું એ કહેવા માગું છું કે વ્યક્તિ જો લાંબુ વિચારે કે 5-25 વર્ષ સુધી અમે ખરેખર ભેગા રહીશું કે નહીં રહીએ એની કોઈ ગેરંટી નથી. કાળનું ચક્ર ક્યારે ક્યાં કોની ઉપર ફરીને પડે છે, શ્રીજી મહારાજ ક્યારે કોને લેવા આવે છે, એના કરતાં જેમ ભગવાનની ઈચ્છા એમ થવા દો. પણ ક્યારેક મહારાજના ધામમાં બધા ભેગા જ છે ને. જો આવો વિચાર કરે તો વાંધો ના આવે. હવે જો બાપુભાઈને એટેક આવે છે કે શું થયું, જો બાપુભાઈને કીધું કે તારા છોકરાને ઉપાડવા આવ્યો છે, આ કંઈ દર્શન દેવા નથી આવ્યો, આટલા મોટા મોટા સાધુને લઈને આવ્યો છું, આના ગરુડ લઈને આવ્યો છું ને તારા છોકરાને લેવા આવ્યો છું, ત્યારે બાપુભાઈ જો નારૂપન નાનાની ઘરવાળીએ શું કર્યું, એ સ્ત્રી હતી, આ સીધો બાપુભાઈ મળ્યો, પુરુષ મળ્યો, એટલે બાપુભાઈ જે કહે છે, ત્યારે નાથ કહે આવ્યા આજ તારા સૂતને તેડવા કાજ, ત્યારે બાપુ કહે જોડી હાથ સુખે તેડી જાઓ મારા નાથ. આવી સમજણ કરવી, લો સુખે તેડી જાઓ મારા નાથ. હવે જીવતો લઈ જાય કે મારીને લઈ જાય, પણ લઈ જાય છે કોણ, મહારાજ. એ લઈ જાય ત્યારે આપી દેવું, જેને લઈ જાય એને, પત્નીને લે તો પતિએ આપી દેવી, પતિને લે પત્નીએ દઈ દેવો, છોકરા છોકરીઓને લે તો મા બાપે દઈ દેવા, ભગવાન માગે તે દી આપી દેવા, જીવતા આપવા પડે જીવતા આપી દેવા અને મરેલા માગે મરેલા આપી દેવા, આપી દેવા, એને જ સમજણ કહેવાય. એના ભાગ્ય તનો નહીં પાર આવ્યા આસ મે પ્રાણ આધાર, એવા સુની બાપુના વચન કહે સાધુ સર્વે ધન્ય ધન્ય. સાધુ આવવાના વખાન કરે, બોલો બાપુભાઈ કે મહારાજ લઈ જાઓ બાપુના, બાપુભાઈ કે મહારાજ રામ સેવકના બહુ મોટા ભાગ્ય કે તમે એને લેવા પધારે, આવા મોટા સાધુઓ આવ્યા, પ્રભુ આનાથી મોટું ભાગ શું હોય, કરોડો રૂપિયા ખરચતા સ્વામી અને ભગવાનને એના મોટા સાધુ કંઈ આમ અંતકાળે આવે છે, અબજો રૂપિયા દુનિયાની સંપત્તિ ભેગી કરો અંતકાળે કંઈ આવે છે, ગરીબ જેવો હોય પણ ભગવાનને દિલથી ભજ્યો હોય તો આમ મોટા સાધુઓ આવેલો. સંતો કે મહારાજ ધન્ય ધન્ય જ, આવવાના જ વખાણ કરે સાધુ, તો સાધુ કહેવાના વખાણ કરે, આવવાના જ કરે ને, જે આવી નિષ્ઠાવાળા અને સમર્પણવાળો એવાના જ થાય. પછી સંત જોડી કહે હાથ આજ મે લઈ જાઓ એને નાથ. આજ ખબર નહીં સાધુઓને આવું, આવા સાધુ ગમે આ બધાને, આવા સાધુ ગમે, કેટલા દયાળુ સાધુ છે બાપા, કેટલા દયાળુ સાધુ છે, જો કેટલા દયાળુ છે. આ સાધુ ગમે કે ના મહારાજ રહેવા દો જીવતો, તો જે સ્વામીએ કીધું હોય. હવે નિત્યાનંદ સ્વામી એવું કહેતા હોય, એક ખાલી દ્રષ્ટાંત દઉં છું, નિત્યાનંદ સ્વામી એવું કહેતા હોય કે મહારાજ ઉપાડો ઉપાડો બહુ મોટા ભાગ પ્રભુ આ છોકરાના ઉપાડો. અરે મુક્તાનંદ સ્વામી એવું કહેતા હોય ઉપાડો, બરાબર, આવે તો મા જેવા સાધુ એ કે ઉપાડો મહારાજાને ધામમાં લઈ લો. નિત્યાનંદ સ્વામી કે મહારાજ રહેવા દો ને, અને મહારાજ રહેવા દે ઓલા ગ્રહસ્થને ક્યાં સાધુ હારા લાગે કોમન, અને મુક્તાનંદ સ્વામી કેવા લાગે, એ જમદૂત જેવા લાગે ને, પણ કંઈ ઓલા સાધુ કા સાધુ, ઓલા સાધુ છે મુક્તાનંદ સ્વામીને એમ વિચાર આવ્યો હોય કે આ અહીં આગળ આ આ શરીરમાં શું સુખી થાય, એના કરતાં ધામની અંદર એને મુક્તની પંક્તિમાં બેહાડીને મહારાજ સુખ્યો કરો, સ્વામી એવો વિચાર કર્યો અખંડ સુખી થાય. ને નિત્યાનંદ જોઈને એમ થયું કે આપણા રડે છે રહેવા તો, પછી લેશું મહારાજ, લેવાનો તો છે જ ને આજે વહેલો મોડો પછી. પણ સાધુના વિચાર નિત્યાનંદ સ્વામી ભગવાન જેવા લાગી જાય અને મુક્તાનંદ સ્વામી જમદૂત જેવા લાગી જાય. પણ આ તો બધા સાધુએ ભેગા થઈને કીધું પ્રભુ રહેવા દો એને. ત્યારે મહારાજ કહે ઘણું સારું જાઓ માન્યું એ વચન તમારું. માને જ કોનું, ભગવાન રાણી છે ને, ઘરવાળી છે, ઘરવાળીનું માને, ઘરવાળી જિદ્દી હોય, સ્ત્રી છે જિદ્દી હોય, પુરુષ છે સમજવું હોય, પુરુષને સમજાવીએ કંઈ, સ્ત્રીને કોઈ દી સમજાવી ના કહી, એને તમે હવાર સમજાવો ને તો હાંજે મગજ ફરી ગયું હોય, તમે હવારે કીધું હોય આમ તો હાંજે વાવાઝોડું આવે પછી બીજું મગજ થાય. સ્ત્રીનો સ્વભાવ એવો હોય, કોઈ સ્ત્રી ભક્તોમાં ખોટું ના લગાડતા, કારણ કે આ તો જે શાસ્ત્રમાં છે પૂર્વેના ચરિત્રો પણ તમે વાંચો તો એમાં એમ જ છે. અરે શ્રીજી મહારાજના ભક્તો હતા તો એ ફૈબા જેવાને બધાને શું હતું, સ્ત્રી ભક્તો હતા ને, શું હતું, મહારાજને મહારાજને પરસેવો વાળી દીધો તો એનો સ્વભાવ ના છૂટ્યો. એટલે એને એવું છે, એ સમજી જાય તો સમજી જાય, જો હરખું હાલ્યું તો તમે પાર પડી જાઓ અને જો હરખું ના હાલ્યું તો ભૂકા બોલાવી દે. સંસારની અંદર તમે જુઓ ને
કે જો એક સ્ત્રી જો ઊંધી જાય તો આખા સંસારને ચૂથી નાખે, તાકાત એટલી છે નહીં. અને જો હરકી આલી ગઈ તો તમારે તમને સંસાર તમારો આમ તમને લાગે કે ના ગુલાબની પથારીમાં છીએ, અને જો ઊંધી પડી સવાર દૂધ જોતું હોય ને ગરમ પાણી નાખે ને ઠંડુ પાણી જોતું હોય ને ગરમ નાખે ને ગરમ જોતું હોય ને ટાડું આપે, રવજી સુથાર જેવી જો ભટકાઈ ગઈ મહારાજના ઉપદેશથી તો જય સ્વામિનારાયણ, વહેલું નાવડું ભાંગી જાય. એટલે મહારાજે તરત જ સંતોની વાત માણી પછી દર્શન દઈ લોકને ચાલ્યા બાપુનો ટાળી શોકને. દીધા સૌએ પ્રગટ પ્રમાણો, થયો પરચો જન સૌ જાનો. આવી રીતે મહારાજે પરચો કર્યો. લો આ પરચો છે, લેવા આવ્યા અને મહારાજ પાછા ગયા. બત અહીં આગળ 31 શ્લોક પૂરા થયા છે, અરે 31 કડી પૂરી થઈ છે. હજુ બીજી બધી વાતો આ બાપુભાઈની ઘણી છે, એ ફરી વખત ક્યારેક વાંચશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.